नमस्ते, मैं हूं अक्षय कुमार और मैं अपनी शुभकामनाएं देना चाहता हूं एक बहुत ही मज़ेदार गुजराती फिल्म मिस्टर कलाकार को और फिल्म में एक्ट करने वाले कलाकार अक्षत ईरानी को भी। तो फिल्म ज़रूर देखिएगा 15 नवंबर को। नमस्कार, किम छो मजावा, हियर्स विवेक ओब्रॉय विशिंग यू ऑल द वेरी बेस्ट टू द टीम ऑफ द फिल्म कलाकार। गॉड ब्लेस यू। Hi everyone, this is Amesh Reshamiya and wishing the entire team of Mr. Kalakar all the very best for 15th of November. It stars Akshat Irani, it's directed by Firoz Bhai Irani and it's produced by Mr. Bharat Sevak. God bless and all the best. Namaskar, main hu Paresh Rawal. 15th November ko ek film aa rahi hai, Gujarati film, Mr. Kalakar. इस फिल्म के डायरेक्टर है मिस्टर फिरोज ईरानी, जिन्होंने कई सारी फिल्मों में बहुत अच्छा अभिनय किया और आज पहली बार वो फिल्म डायरेक्ट करने जा रहे हैं। तो फिरोज भाई को, उनकी पूरी टीम को, उनके प्रेजेंटर मिस्टर भरत सेवक को ढेर सारी शुभकामनाएं। और फिल्म के हीरो है अक्षत ईरानी, जो फिरोज भाई के बेटे हैं और बहुत ही उम्दा कलाकार है, बिल्कुल स्टार मटेरियल है और उम्दा काम किया है उन्होंने। तो दर्शक ये फिल्म देखना ना भूले, क्योंकि ये हर किस्म का मसाला है, बिल्कुल फैमिली एंटरटेनर है। तो 15 नवंबर को मिस्टर कलाकार देखिएगा। और फिरोज भाई, आपको बहुत सारी शुभकामनाएं एंड अक्षर ऑल द बेस्ट, गुड लक, थैंक यू। एक्टर बनवा माटे तो जिगर जोईए, जिगर। અંધારામાં આખું થિયેટર તને જોતું હશે, તું ઊંડો વિચાર કરીશ ને એ રજિસ્ટર થશે દોસ્ત। અમારા જેવા એક્ટરોને સપોર્ટ કરો, સપોર્ટ ઓ મિસ્ટર કલાકાર। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું દિવ્યાંગ ન્યૂઝ ચેનલના કલા જગત કાર્યક્રમમાં। કલા જગતમાં એક ઘણા કલાકારો હોય છે, પણ એક એવા કલાકાર છે જે ગુજરાતના છે, જે આપણે પોતાના છે, એવા એક બહુ મજાના કલાકાર આજે અમારી સાથે અહીંયા બિરાજમાન છે। હું વાત કરી રહ્યો છું ફિરોઝ ઈરાની સાહેબનું। સ્વાગત છે આપનું અમારા પ્રાંગણમાં, અમારા સ્ટુડિયોમાં, ને આપ અહીંયા આવીને અમારી શોભા વધારી, તો ખૂબ ખૂબ આભાર આપનો। તો ફિરોઝભાઈ, આપણે કલા જગતમાં એક બહુ જૂના અને જાણીતા વ્યક્તિ છો, અને મિત્રો તમને ખબર જ હશે કે ફિરોઝ ઈરાની એટલે અરુણા ઈરાની બેનના નાના ભાઈ છે। તો એક આખું પરિવાર છે કે જે કલા ક્ષેત્રે જેમનું બહુ જ સારું યોગદાન રહ્યું છે, અને એમાંના એક વ્યક્તિ આજે અહીં ઉપસ્થિત છે। તો થોડી રસપ્રદ વાત કરશું એમની સાથે, સમજીશું કે ફિરોઝ ઈરાની એક કલાકાર તો છે, પણ વ્યક્તિ તરીકે કેમ, કોણ છે, શું છે, શું સંઘર્ષ રહ્યો છે એમની જિંદગીના, એમના અનુભવ શું રહ્યા છે અલગ અલગ ક્ષેત્રમાં, તો એના માટે આપણે થોડી વાત કરશું। તો ફિરોઝભાઈ, મારો પહેલો સવાલ કે ફિરોઝ ઈરાનીને તો કલા ક્ષેત્રે બધે જ ઓળખે છે, આમ આદમી પણ બહુ સારી રીતે ઓળખે છે, પણ એ વ્યક્તિ તરીકે ફિરોઝ ઈરાની જે બચપનથી લઈને હમણાં સુધી, તમે એક પારસી ફેમિલીના સદસ્ય છો અને પારસીના લોહીમાં જ રમૂજ અને કોમેડી હોય છે એવું કહેવાય છે, તો હું ઈચ્છું છું કે થોડું આપના વિશે, આપનું બાળપણ, આપનું યુવા ને આજની દોર જે છે તેના વિશે થોડી વાત કરશો। હવે મારું બાળપણ કહું તો, જ્યારે જન્મ્યા ત્યારથી જ અમે લોકો નાટક જોતા રહ્યા, કેમ કે મારા ફાધરની પોતાની ડ્રામા કંપની હતી અને બહુ જ ટોપમાં ચાલતી હતી એ વખતે। અને જ્યારે મારી ઉંમર 8 વર્ષની હતી ત્યારે સૌથી પહેલાં મેં સ્ટેજ પર કામ કર્યું હતું, કારણ કે સ્ટોરી એવી હતી કે નાનો છોકરો હોય છે અને ત્યાંથી પછી મોટો થાય છે। એ ડ્રામાનું નામ હતું છોરું કછોરું, અને પ્રાગજીભાઈ ડોસાએ લખી હતી। તો એમાં મેં સૌથી પહેલાં કામ કર્યું, એટલે એ વખતે સ્ટેજ પર જઈને જ્યારે આટલી બધી પબ્લિકને જોઈ, એ ઓડિયન્સને જોયું, પહેલી વાર તો ડરી ગયો, પછી ધીરે ધીરે હિંમત આવી અને થોડો ખુલી ગયો, પછી ધીરે 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 કામ કરતો રહ્યો। પછી જ્યારે 1965માં એક બ્લેક એન્ડ વ્હાઈટ પિક્ચર હતી જેમાં અરુણાબેન હિરોઈન હતા, મેં એમાં એક વિલનનો રોલ કરેલો, નાનકડો વિજય દત્ત હીરો હતા, એ બ્લેક એન્ડ વ્હાઈટ પિક્ચરનું નામ હતું ગુજરાત તણ, જે 1965ની આસપાસ ક્યાંક બનેલી, તમે ગૂગલ પર જોશો તો ખ્યાલ આવશે। એ મારી પહેલી ફિલ્મ હતી, પછી જીગર અને અમી, જેમાં સંજીવભાઈના નાના ભાઈનો મેં રોલ કર્યો હતો। આ રીતે પછી શરૂઆત બધી થઈ ગઈ, ચાલતું રહ્યું અને ખબર ના પડી
કે 546 ફિલ્મો ક્યારે પૂરી થઈ ગઈ. શું વાત છે, અમને હતું કે 100-200 ફિલ્મ કરી છે, પણ 546 એટલે બહુ મોટો ફિગર કહેવાય. અને તમને જનરલી બધાએ વિલન તરીકે જોયો છે, તો હીરો તરીકે કયા પિક્ચરમાં તમે આવ્યા છો? કારણ કે એ જમાનામાં શું હતું કે હીરોઝ છે ને બહુ સીધા બતાવે અને શાંત સ્વભાવના હોય, ગાયન ગાય, અને તો મને એમ લાગતું આ હીરો શું કરે છે આમાં, યુનો કરેક્ટ. મને એમ લાગતું નહીં, મને જરાક આમ એક્શન ટાઈપ હોય, જરા ખૂંખાર હોય, યુનો એક્સપ્રેસિવ હોય. હા, થોડો વધારે એક્સપ્રેસિવ હોય, જરા વધારે વેરિએશન કરી શકે. આજના જમાનામાં હીરોઝને એવી ફિલ્ડ મળી છે કે ખૂબ વેરિએશન કરી શકે. એ જમાનામાં બહુ લિમિટેડ બધું હતું, એટલે મને એમ લાગ્યું કે હું વિલન કરું તો મને મજા આવશે, વેરિએશન કરવાની મજા આવશે. આમાં ગુજરાતી ફિલ્મ સાથે હિન્દી કેટલી ફિલ્મો કરી છે? હિન્દી લગભગ 85-80 ની આસપાસ હશે, કે 100 હશે, મારી પાસે એક્ઝેક્ટ ફિગર નથી. પણ મેં આમિર ખાન સાથે કામ કર્યું છે, અનિલ કપૂર સાથે કર્યું છે, જેકી શ્રોફ સાથે કર્યું છે, અક્ષય કુમાર સાથે કર્યું છે. શું વાત છે, લગભગ બધા જ મોટા જે હતા એ લોકો સાથે કામ કર્યું છે. તો આજનો દોર જો જોઈએ તો પહેલા આપ ઘણા વર્ષોથી આપ પિક્ચર, અમે અમારો જન્મ કદાચ ના થયો હોય ત્યારથી તમે ફિલ્મોમાં છો, તો ત્યારના જે ત્યારનું જે એટમોસ્ફિયર હતું અને ત્યારે જે કામ કરવાની પદ્ધતિ હતી અને આજની જે પદ્ધતિ છે, એમાં શું તફાવત, શું બદલાવ આપે જોયો? જો ત્યારે છે ને બહુ હાર્ડ હતું કામ કરવું ફોર ટેકનિશિયન્સ, કારણ કે ફિલ્મની નેગેટિવ આવતી, પછી એ નેગેટિવ પ્રિન્ટ થાય, પછી તમે પોઝિટિવ રિઝલ્ટ જુઓ, એના પરથી તમને જજમેન્ટ મળતું હતું કે તમે શું કામ કર્યું છે ને રિઝલ્ટ કેવું છે. અને પછી ખ્યાલ આવે કે આમાં કંઈ ચેન્જ કરવું, ચેન્જ કરવું, શૂટ કરવું, હા, કે ફરી પાછું શૂટ કરવું, આ બધી ચીજો એ જમાનામાં બહુ હાર્ડ હતી. ઇવન કેમેરા જે હતા, મોટા મિચેલ કેમેરા, જ્યારે અમે લોકો, હું ફોટોગ્રાફી શીખતો હતો ત્યારે મોટા મિચેલ કેમેરા હતા, જે બે માણસો તો એને ઉપાડીને લાવતા, એટલો હેવી કેમેરા. એની બાજુમાં વ્યૂ ફાઇન્ડર હતું, એ વ્યૂ ફાઇન્ડરને કેમેરાના એંગલના હિસાબે એ લોકો સેટ કરતા, અને પછી એને આમ બંધ કરી અને જ્યારે ટેક થતો ત્યારે વ્યૂ ફાઇન્ડરના એનાથી એ લોકો જજમેન્ટ લેતા હતા કે કઈ રીતે શું લેવાય. આજની ભાષામાં કહું તો એ કેમેરાના આદમના જમાવાનું કે 100%. આપે આટલા બધા કલાકારો સાથે કામ કર્યું, કોની સાથે કામ કરવામાં તમને મજા આવી? ખાસ કરીને હિન્દી પિક્ચર. હિન્દીમાં તો મને બધાની સાથે બહુ જ ફાવ્યું, પણ એક ફિલ્મ હતી આમિર ખાન સાથે, આમિર ખાન એન્ડ રજનીકાંત હતા એમાં, પણ એમાં મારો સીન આમિર ખાન સાથે હતો. ઓકે. તો આતંકી આતંકી પિક્ચરનું નામ હતું. તો એમાં જ્યારે મને રોલ સંભળાવ્યો એટલે એમને મને કહ્યું ડાયરેક્ટરે, કાલચક્ર એમની બહુ હિટ થઈ હતી એ જમાનામાં, એના પછી આ સેકન્ડ ફિલ્મ હતી. તો એમણે મને કહ્યું કે તમને વિલન બતાવ્યા છે અને આ તમારો કેરેક્ટર છે, ચાર વિલનમાંથી એક વિલન હતો. તો મને એમ લાગ્યું કે મુસ્લિમ કેરેક્ટર છે. તો મેં એમને કહ્યું કે સાહેબ આમાં ગુજરાતનો બતાવ્યો તમે? મને કે આ બતા શકતે. તો મેં કીધું કે અગર વો બતાવગે તો મેરે કો યે થોડા સા લહેજા આપકો સુનાતા હું કરીને, મેં એમને થોડું ઓડિશન આપીએ ને એ રીતે મેં ડાયલોગ એમને ટોનમાં સંભળાવીને બતાવ્યું. તો એમને બહુ ગમી ગયું. પછી જ્યારે આમિર સાથે સીન આવ્યો ત્યારે આમિર મને પૂછવા લાગ્યું, એ કહાં કી ભાષા આપ બોલ રહે હો, એ હિન્દી એ જો હૈ યે હરિયાનવી હૈ યા કહાં? મેં કીધું કે મેં મેમણી ભાષા ઇસકો બોલતે હૈ, મિયાણા ભાષા, તો યે ગુજરાત મેં ખાસ બોલી જાતી હૈ. તો એવો જ હતું કંઈક ડાયલોગ, બસ જાણા ધણા યાર આપણે કો જો કરને કા વો કરને કા ને તેરે કો જો કરને કા વો કર લે. ક્યા વાત, ક્યા વાત. એટલે આ ટાઈપના મને હંમેશા વેરિએશન કરવાની બહુ મજા આવે છે. સાચી વાત છે. એટલે મારું એમ ખાસ એક પૂછવાનું કે એવું તમને જે પ્રિય કેરેક્ટર જે તમે નિભાવ્યું હોય કોઈ પિક્ચરમાં અને એનું કોઈ ડાયલોગ. પ્રિય કેરેક્ટર કહું તો હજી મને લોકો ખબર નથી, 40 વર્ષ થઈ ગયા તો પણ હું જ્યાં જાઉં, કોઈ બી ફંક્શનમાં જાઉં, મેરેજ ફંક્શનમાં જાઉં કે કોઈ શોમાં હાજરી આપું, ત્યાં મારે આ ડાયલોગ તો કહેવો જ પડે છે.
એમાં એને એ લોકો, એ તમને યાદ છે કે નહીં ખબર નહીં, મેરું માલણ કરીને એક ફિલ્મ હતી, એમાં હતું કે માણકાનો ઘા તો પાણકા જેવો. તો એ હજી મને જ્યારે હું ઓડિયન્સમાં જાઉં તો જૂના લોકો બોલે તો સમજમાં આવે, પણ આજના છોકરાઓ પણ બોલે છે કે માણકાનો ઘા પાણકા જેવો, એટલે મારે એ ડાયલોગ તો સંભળાવવો જ પડે છે. એનો એ સીન મને યાદ છે કે હીરો એટલે કે મેરુ એને મળવા જઈ રહ્યો છે, અને હું એનો માર્ગ રોકીને એને કહું છું કે મેરુ માલણને મળવું મેલી દે, અને જે માર્ગે આવ્યો છે એ જ માર્ગે પાછો જતો રહે, અને જો ભડનો દીકરો હોય તો થા માટી, પણ આગળ વધવા પહેલા એટલું યાદ રાખજે કે માણકાનો ઘા તો પાણકા જેવો, એક પડ્યો ને તો પાણીની માર્ગ. એટલા ફોર્સમાં અને એ રીતે, કેમ કે યંગ વિલન એક લડવા આવ્યો હોય એટલે બધું કરવું પડતું, રોમાટા ઉભા થઈ જાય એવા ડાયલોગ હતા કે આખું દ્રશ્ય તમે અહીંયા ઊભું કરી નાખ્યું, એટલું એટલું સરસ તમે બોલ્યા. એમાં તો કેરેક્ટરની તમે વાત કરી જી, તમે આ 546 પિક્ચર તમે કર્યા છે એટલે એ તો બહુ મોટું રેકોર્ડ કહેવાય. એમાં સૌથી સારી પિક્ચર જે તમને બધી રીતે જે તમને ગમતી હોય એવું એવું કઈ મૂવી હશે? એવી એક એવી ફિલ્મ હતી, ત્યારે મારા મેરેજ બી નહોતા થયા, અરાઉન્ડ 40 યર્સ હશે, આ ત્યારની વાત છે. ફિલ્મનું નામ હતું નસીબદાર, અને ગુજરાતી મૂવી, હા ગુજરાતી. અસરાની સાહેબ હતા, દીપકભાઈ, દીપક ઘીવાલા, રાગીણી, રીટા ભાદુરી, આ બધા હતા. તો એ ફિલ્મમાં છે ને, જ્યારે મને સીન સંભળાવ્યો, મને જ્યારે કેરેક્ટર મારી મારું સમજાવ્યું, ત્યારે મને કીધું કે આમાં બે સીનમાં તમે ડાકુનો રોલ કરો છો, ગાંઠી ભાષામાં આવો છો, અને એના પછી જ્યારે આવો છો ત્યારે 3-piece સૂટ છે, ઓલ્ડ ગેટઅપ છે, અને અરવિંદ રાઠોડના ફાધરનો રોલ છે. કે વાત, આખું કોન્ટ્રાસ્ટિંગ કેરેક્ટર તમને. અરે હું એક મિનિટ તો ઝટકો ખાઈ ગયો, કારણ કે હું યંગ વિલન કરતો હતો અને મેં કીધું કે આ રોલ, પણ જ્યારે મેં રોલ સાંભળ્યો અને જ્યારે સ્ટોરી સાંભળી કે મેં કીધું હવે મારે આ જ રોલ કરવો છે, અને ત્યારે એ રોલ મેં કર્યો, વિલનનો જ રોલ હતો. અને એ ફિલ્મથી સડનલી હું લાઇમલાઇટમાં આવ્યો, બધાને એમ લાગ્યું ઓ કે આ તો કોઈએ નથી કર્યું, એટલે જે કોઈ ના કરે તમે કરો અને એ સક્સેસફુલ થાય ત્યારે જ લોકોની નજર, ખરો કલાકાર ત્યારે જ પરખાય. આપણે કલાકાર પિક્ચર મિસ્ટર કલાકાર જે હમણાં લોન્ચ થઈ, જેમાં તમારો દીકરો પણ લોન્ચ થયો અને સાથે તમે પણ કામ કર્યું. જી જી, દીકરો સાથે હોત તો મજા આવત, પણ હવે એ એક્ચ્યુઅલી જેને શૂટિંગ કરી રહ્યો છે, એક વેબ સિરીઝ છે હિન્દીની, એમાં એ મેન લીડ કરી રહ્યો છે, એ કરી રહ્યો છે, અને અત્યારે એની એક હિન્દી ફિલ્મ બીજી બી એક કમ્પ્લીશન પર છે, જેમાં અખિલેન્દ્ર મિશ્રા, રવિ કિશન અને ખબર નહીં બીજા બી ઘણા એક્ટર્સ છે જેમાં એ મેઇન લીડમાં છે. એ ફિલ્મ બી હવે કમ્પ્લીટ થવા આવી છે. તો અક્ષત વિશે થોડી આપણે વાત કરશું કે મિસ્ટર કલાકાર પિક્ચર જે મૂવી છે હમણાં રિલીઝ થયું છે, તો અક્ષત કેમ કે તમારો દીકરો છે, ફિરોઝ ઈરાનીનો દીકરો છે, એટલે ફિલ્મમાં આવ્યો છે કે ખરેખર એક સી, આની ક્રેડિટ સૌથી પહેલાં હું આપીશ મારી ફિલ્મના પ્રેઝેન્ટર અને સ્ટોરી રાઇટર મિસ્ટર ભરત સેવક. પૂછો કેમ, ભરત સેવક સેવક શા માટે એ પણ તમને કહું, કારણ કે આ ફિલ્મમાં મારાથી પહેલાં અક્ષત સાઇન થયો હતો. અચ્છા. અને એમણે મને કહ્યું હતું કે ભાઈ આ જે છે, આ કેરેક્ટર જે છે, આ ટાઇટલ રોલ છે. જ્યારે સ્ટોરી સાંભળી, સ્ટોરી એકદમ સારી, નવા પ્રકારની, આજે જે યુગ ચાલી રહ્યો છે એને જે જોઈએ છે એ એ ટાઈપની સ્ટોરી, મેં કીધું બરાબર છે, રોલ બહુ જ સારો છે, ને લક્કી કહેવાય અક્ષત કે આવો સરસ એને બ્રેક મળી ગયો. અને મારા પહેલાં આમાં બે ડાયરેક્ટર હતા જે ચેન્જ થઈ ગયા, એ ખબર નહીં કેમ, એ લોકોના કંઈક સંજોગો એવા હતા કે ટાઈમ નહોતો કે જે કંઈ, એને કારણે એ થયું. અને પછી મને ભરતભાઈએ એમ કહ્યું કે ફિરોઝભાઈ હવે જો તમે આ ફિલ્મ કરો તો આપણે આગળ વધીએ, નહીં તો હું અત્યારે ભૂલી જાઉં. એટલે મને લાગ્યું આ પિક્ચર કદાચ થોડા વખત માટે બ્રેક થઈ જશે, આ થશે.
પછી મેં કીધું ઓકે ચલો કરી લઈએ ડાયરેક્ટ. ડાયરેક્શન જ શીખીને હું ફિલ્મ લાઇનમાં આવ્યો હતો, ડાયરેક્શન એન્ડ ફોટોગ્રાફી. અને અમે લોકો જ્યારે તે વખતે ડાયરેક્શન શીખતા હતા ત્યારે તો બહુ હાર્ડ હતું, બહુ જ હાર્ડ હતું. અને હિન્દી ફિલ્મોમાં શીખતા હતા અમે, તો એ બધો થઈ ગયો યોગ અને એ મને કામ આવી ગયો. ફોટોગ્રાફીમાં એસિસ્ટન્ટ રહ્યો હતો એટલે મને ખબર હતી, પતિ પત્ની કરીને એક પિક્ચર હતી બ્લેક એન્ડ વ્હાઈટ, સંજીવ કુમાર નંદા. તો એ ફિલ્મમાં હું ધારા એન્જિનિયર કેમેરા મેન હતા, એની સાથે એપ્રેન્ટિસ હતો. તો ત્યારે છે ને મને એક વાત સમજમાં આવી કે વોક કરો ત્યારે કઈ લાઇટ લેવી, લાઇટ આપણા પર આવે છે કે નહીં, ક્યાં જોવાનું, શું કરવાનું, એ જોઈ લીધું. એનાથી મને એઝ એન એક્ટર એ શીખવા મળ્યું કે મારા ફેસ પર લાઇટ ક્યાં આવે છે, વેધર ઇટ ઇઝ રાઈટ ઓર રોંગ, સમજ્યા. એ રીતે ધીરે 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 ટ્રેનિંગ થવા લાગી, નાટકોમાં કામ કરતા હતા. એમાંથી એક સડનલી ફિલ્મ મળી ગઈ, બીજી ફિલ્મ મળી અને પછી ધીરે ધીરે હું બિઝી થઈ ગયો. સ્ટાર બની ગયા તમે, બની ગયા. તો અક્ષત વિશે થોડી વાતો કરશું. તો અક્ષત પહેલેથી જ આની અંદર ઝુકાવ છે કે પછી એણે કે ટ્રેનિંગ લીધી છે કે કેવી રીતે અક્ષત આ સ્તર પર પહોંચ્યો? બહુ સારો સવાલ છે. મેં સૌથી પહેલાં એણે જ્યારે મને કહ્યું કે પપ્પા મારે એક્ટર થવું છે અને એન્જિનિયરિંગ પાસ કરેલો છોકરો છે, તો એણે મને કહ્યું કે પપ્પા મને આ બધામાં રસ નથી, મારે એક્ટર થવું છે. કીધું ઓકે બેટા. મેં કીધું આ કેમેરો છે ને એ કોઈની શરમ નથી રાખતો, તમે જે કરો છો એ બરાબર પકડે છે. હા, તમારો કન્ટેન્ટ કરેક્ટ હોવો જોઈએ, તમારું પ્રેઝન્ટેશન કરેક્ટ હોવું જોઈએ. તો મેં એને કહ્યું કે બેટા પહેલાં તમે તૈયાર થઈ જાઓ. એને કિશોર નમિતની એક્ટિંગ સ્કૂલમાં નાખ્યો, પ્લસ એને ઉર્દૂના ડ્રામાસ કર્યા, આ બધું કર્યું. સ્ટેજ કરવાથી એ ખુલી ગયો. ત્યાં એને એક્ટિંગની ટ્રેનિંગ મળી. એના પછી એને બે પિક્ચર એઝ એન એસિસ્ટન્ટ ડિરેક્ટર કરાવી. પહેલી એની ફિલ્મ હતી એઝ એન એસિસ્ટન્ટ ડિરેક્ટર, દેટ વોઝ પટિયાલા હાઉસ વિથ નિખિલ અડવાણી. એના પછી મારો બ્રધર ઇન્દ્રકુમાર એની સાથે ધમાલ કરી એને. અને ત્યારે એને ઓબ્ઝર્વ કર્યું કે આ મોટા એક્ટર્સ આ વાંચેલો સીન છે એને મોટા એક્ટર્સ કઈ રીતે પરફોર્મ કરે છે, કઈ રીતે પ્રેઝન્ટ કરે છે, અને ડાયરેક્ટર કઈ રીતે એને સમજાવે છે. અને ત્યાંથી એ બધી ટ્રેનિંગ લઈને અહીંયા આવ્યો હતો એટલે અહીંયા મારે એને બહુ સમજાવવું નહીં પડ્યું. એમ ઘણી વાર એવું થાય લોકોને કે દીકરો છે એટલે બાપ છે એટલે દીકરો આવી જાય, પણ અક્ષતે પોતાની મહેનતથી અને પોતાની કલાથી એ આગળ આવ્યો છે. અને મેં તમને કહ્યું ને કે પહેલા એ સાઈન થયો હતો આ પિક્ચરમાં, પછી હું સાઈન થયો. ફિરોઝભાઈ, આટલા બધા રોલ કર્યા તમને, 546 ફિલ્મ કરી, એવું હજુ પણ મનમાં, કારણ કે કલાકાર હંમેશા કલાકાર જ રહેશે, એવો કયો પાત્ર છે જે તમને બહુ પ્રિય છે, તમે નથી ભજવી શક્યા પણ જો મોકો મળે તો તમે ભજવવા માંગશો? જો એવો પાત્ર તો છે ને, મને મારી ડેલી લાઈફમાંથી હું ઉઠાવું છું કેરેક્ટર્સ, સમજ્યા ને. જેમ કે એવું કંઈ ફિક્સ નથી કે આ જ પાત્ર, પણ મને હંમેશા સારા કેરેક્ટર્સ, સારા રોલ, એ જ ઇન્સ્પિરેશન મળે છે કે આ કરું, આ કરું. હજી ખબર નથી, મને લાગે છે મારી ભૂખ 50% જ ભરાય છે, હજી 50% બાકી લાગે છે મને. જો કે આઈ એમ 70 ટુડે, એટલે આઈ ડોન્ટ નો કેટલો જીવાનો, આઈ ડોન્ટ નો, પણ એટલું મને કરવું છે કે હજી મને કરવું છે, કંઈક હજી કરવું છે, કંઈક સોલિડ હજી કામ બાકી છે એવું લાગે છે. અને એ જ ઉર્જા છે, હા, એ જોઈએ, એના વગર મજા ના આવે, એટલે એ બાકી છે. અને એવા જે કેરેક્ટર્સ આવશે ને ત્યારે હું ડેફિનેટ કહીશ. મને જેમ કે હું તમને કહું કે મારું એક મદ્રાસી કેરેક્ટર, એક રાજસ્થાની કેરેક્ટર જે બહુ હિટ થઈ હતી એ ફિલ્મ, અને એમાંથી હું ઉપાડેલું, એ હતી, આઈ ડોન્ટ નો, ડોન્ટ રિમેમ્બર ધ નેમ, એમાં મદ્રાસીનો રોલ હતો. એ મદ્રાસી કેરેક્ટર હાઈવે પર હું જતો હતો અને ત્યાં આગળ ટાયર પંક્ચર થયું, એ ટાયર બદલતા બદલતા મોબાઈલ પર વાત કરતો હતો, એ ગુજરાતમાંથી, અને એ ગુજરાતીમાં વાત કરતો હતો, એ ટોનેશન, એનાથી મને ઇન્સ્પિરેશન મળ્યું. આખો લહેકો તમે પકડી લીધો? હા, એ પકડી લીધો. એ જે રીતે બોલતો હતો, અરે બાબા અમે કીધા ના નહીં,
આ ટાયર બદલવાના એટલે બદલવાના, હા, એને રિપીટ નહીં કરવાના. એટલે આ મેં જોયું, મેં કીધું આ કેરેક્ટર તો મેં ક્યારે નથી કર્યું. એ જ વસ્તુ મેં વિલન તરીકે એમાં મૂકી. હું હીરોને ફોન કરીને કહું છું તમે ખરું કરવાના, તમે તો તમારી બહેનના લગ્નમાં અમને નહીં બોલાયા, પણ અમે તમારા જેવા નહીં જી, અમે તમારી બેવ બહેનને અહીંયા ઉપાડી લાયા, હવે એને મારા બે ભત્રીજા સાથે લગ્ન કરવાના, તમને પણ બોલાવવાના, અને પછી તમને ગોળી મારીને ખતમ કરી દેવાના. એકદમ સરળ રીતે. સી વોટ હેપન્સ કે હંમેશા જરૂરી નથી તને ખતમ કરી દો, જરૂરી નથી. ઘણી વાર તમે મીઠી રીતે પણ સામે વાળાને મારો તો વધારે. મેં જોયું છે પબ્લિક સાથે કે વધારે પબ્લિક અંદર થી ગુસ્સો તો કેવો માણસ છમ કરે, એ મજા આવે. ફિરોઝભાઈ, બહુ બધી વાતો થઈ. આપણે એક એવો પ્રશ્ન મારે પૂછવો છે કે જીવનમાં આટલા બધો અનુભવ તમે લીધો, કેટલા લોકોને મળ્યા હશે, કેટલી લોકચાહના તમે મેળવી છે, પણ કોક એવી એવી જીવનમાં કોઈ ઘટના જે તમને હલાવી ગઈ હોય અને તમને એમ થયું કે આવું પણ. એવું તો કંઈ ખાસ યાદ નથી, પણ કદાચ તમારી વિચારધારા ઘણા થયા છે, પણ તમારી કઈ વિચારધારા ચેન્જ થઈ હોય, તમારું થિંકિંગ પર્સપેક્ટિવ ચેન્જ થયું હોય. એટલે કે એક્સિડન્ટ્સ ઘણા થતા, કારણ કે ત્યારે અમે લોકો જ્યારે ફાઇટ્સ ને બધા કરતા ત્યારે કોઈ અંદર પેડિંગ નહોતા રહેતા, રિયલ ફાઇટ થતી હતી એવું લાગે. પડવાનું હોય તો રિયલ પડવું પડે, રોક્સમાં પડતા હોઈએ, રાઇડિંગ કરતા હોય તો રાઇડિંગ બી એવી જ હતી. તો એમાં શું થયું, એકવાર અમે શૂટિંગ કરતા હતા છોટા ઉદયપુર, અને એક નાક સાથે મારો સીન હતો કિંગ કોબરા, એટલે કાળો હતો. એ પેલાએ મને બતાડ્યું કે જો તમે એને હાથમાં પકડ્યો છો એટલે એનું આખું મોઢું બાંધી દીધું, કાળો દાર દોરો. અને પછી મારી બી ભૂલ થઈ કે મેં એને ઉપાડીને આમ બરાબર જોયો નહીં, તો એના આ સાઈડથી બે લાંબા દાંત બહાર રહી ગયેલા કોર્નર પર. એટલે જ્યારે મેં એને આમ ઉપાડ્યો અને હું આમ 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 કરતો હતો, એ ઉઠ્યો આમ, તો મને તો ડર લાગતો નહોતો, મેં કીધું બાંધેલો જ. પણ એને ઉઠીને જ્યારે આમ કરીને મને બાઈટ કર્યું, બાઈટ કર્યું ને, તો મને એમ લાગ્યું જાણે કોઈ ઇલેક્ટ્રિકનો શોક આપ્યો. શોકથી આમ થઈ ગયું, હું જોઉં તો આમ કરીને આખો આમ ફરી રહ્યો હતો. એટલે મેં એને પકડીને ફેંકી દીધો. અને ત્યારે અમે ડૉક્ટર પાસે ગયા, છોટા ઉદયપુર, ત્યાં એટલી સુવિધા નહોતી. પણ લકીલી એવું થયું કે ત્યાં આગળ ઘડી ઘડી કોઈને કોઈને સ્નેક બાઈટ થતો હતો, એન્ટીવેનમ હતું ત્યાં, અને એ લોકોએ એન્ટીવેનમ આપ્યું, અને ત્યાર પછી હું બચી ગયો. પછી બેઠો છું. તમારી આ વાતની સાથે સાથે એક બીજી વાત કે તમે બચી ગયા, પણ વચ્ચે એવા સમાચાર આવ્યા હતા કે આપનું મૃત્યુ થઈને બહુ હોહા પણ થઈ ગઈ હતી, તો એવા એવા સમાચાર કોણે ફેલાવ્યા, શું કારણ હશે? જો આ સમાચાર આ રીતે ફેલાવવાનો કોઈ મતલબ હોય તો મને તો એમ જ લાગે છે, કારણ કે હું મારી પિક્ચરના પ્રમોશન માટે આવેલો અને હું એક ટીવી ચેનલની બહાર ઊભો હતો. એ ફોટો જે મને મૂક્યો છે એ જોઈને મને યાદ આવ્યું કે હું એક ટીવી ચેનલની બહાર ઊભો હતો અને ગાડીને માટે વેઇટ કરતો હતો. તો તે વખતે એ ફોટો એમણે ક્લિક કર્યો અને આજુબાજુનું બેકગ્રાઉન્ડ આમ બ્લેક કરીને છોડી દીધું. મને એવું જ લાગ્યું કે આ પિક્ચરના પ્રમોશનને અટકાવવા માટે હોય, કાં તો મને શોખ લાગી જાય, હું ડરી જાઉં, મારી આટલી એજ છે એટલે કદાચ એ શોખ સહન બી ના કરી શકે. જે પણ એમના ઇન્ટેન્શન હશે એ મારી ફિલ્મને કલાકારને રોકવા માટે મને વધારે લાગ્યું. ખેર, તે દિવસે કરવા ચોથ હતો. અમે લોકો મુંબઈમાં જ્યાં રહીએ છીએ ત્યાં અમારી કોલોનીમાં આજુબાજુમાં બધા રાજસ્થાની પંજાબીઓ બહુ વધારે રહે છે, એટલે મારી વાઈફે બી કરવા ચોથનો વ્રત રાખ્યો હતો. જ્યારે મેં એને રાતે વાત કરી તો એ પણ હસવા લાગ્યો. અને આ જ્યારે ન્યૂઝ આવ્યા ત્યારે લગભગ સાંજના કંઈક 5 વાગ્યા હતા, અને હું એક મીડિયાવાળા ભાઈ હતા એમની સાથે બેઠો હતો, અને સડનલી એ આમ મોબાઈલ જોઈ અને આમ જોઈને એકાએક હસ્યા, પાછા આમ કરે. મેં થયું શું, આટલું કેમ જોરમાં હસે?
પછી મેં કીધું શું તું કે બસો છો? અરે મને કે આ જુઓ યાર, આ જુઓ. અરે પછી મારે લગભગ 12-13 ઇન્ટરવ્યુઝ આપવા પડ્યા કે ભાઈ હું જીવી છું અને હજી પણ જીવું છું. કલા ક્ષેત્રની જો બીજી એક વાત કરીએ તો સરકારની જે મદદ મળે છે, સબસિડીની જો વાત કરીએ તો એ કેટલી મદદરૂપ થાય છે ઇન્ડસ્ટ્રી માટે? સરકારની આ પોલિસી બહુ જ સારી છે, પણ આ પોલિસીનો કોઈએ ખોટો ફાયદો નહીં ઉપાડવો જોઈએ. જેમ કે દાખલા તરીકે ખાલી 5 લાખની સબસિડી હતી, પછી કંઈક થોડી વધી કે નહીં મને યાદ નથી, પણ એ લોકો એ જમાનામાં એવા લોકો આવી ગયા હતા જે 2 દિવસમાં પિક્ચર બનાવતા થઈ ગયા. શું વાત છે! હા સાહેબ, 2 દિવસ ને 3 દિવસ. અને એ લોકોનો એક જ મોટિવ હતો કે 5 લાખની સબસિડી લઈ લો, એક થિયેટરમાં રિલીઝ કરી દો, 5 લાખની સબસિડી લઈ લો, આના ઓવરસીઝ અને કેબલ રાઇટ્સ વેચી દો, એટલે આપણી પિક્ચરની કોસ્ટ ઉપર 5-7 લાખ રૂપિયા એ લોકોને બચી જાય. પણ એ સ્ટેન્ડર્ડ એ લોકોએ ખરાબ કરી દીધું, બહુ ખરાબ કરી દીધું. મેં તો એમાંની કોઈ બી ફિલ્મ કરી જ નહોતી, ત્યારે મને બહુ ઓફર આવી, કીધું મારે નથી કરવી ભાઈ, સમજ્યા ને? અને આ જે અત્યારે આવ્યું છે આ પોલિસી બહુ જ સરસ છે, અને આના અંદર ક્વોલિટી ફિલ્મો બનવા લાગી છે. આજે જુઓ આપણી ફિલ્મો ક્યાં, જે લોકો ગુજરાતી ફિલ્મ, હે ગુજરાતી ફિલ્મ શું જોવાની આમ કરતા હતા, આજે એ લોકો ગુજરાતી ફિલ્મ જોતા થઈ ગયા સાહેબ. જેમ એક જમાનામાં, હા જેમ એક જમાનામાં ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશભાઈ, આ લોકોની ફિલ્મો માટે જે લાઈન લાગતી હતી, જે ટિકિટો બ્લેકમાં જતી હતી, યુ નો એડવાન્સ બુકિંગમાં બધું ફૂલ થઈ જતું હતું, મને લાગે છે એ યુગ હવે પાછો આવશે. અને સરકારની આ મદદથી બહુ મોટો ફાયદો થશે. પણ ફરી પાછો હું કહું છું કે સરકારે એવા પ્રોડ્યુસરોને તો બેન કરી દેવા જોઈએ જે લોકો આનો દુરુપયોગ કરવા માંગે છે. એકદમ સાચી વાત છે, કારણ કે જે મદદ કરતી હોય સરકાર એનો સદુપયોગ થવો જોઈએ, સદુપયોગ થવો જોઈએ. તો અંતમાં મારો એક છેલ્લો સવાલ તમને કે આજના યુવાન જે કલાકાર, કલા ક્ષેત્રે જે આગળ વધી રહ્યા છે અને વધવાની ઈચ્છા ધરાવે છે, એમના માટે એક સુંદર મેસેજ આપના તરફથી. મારે બધા જ કલાકારોને એક જ વાત કહેવાની છે, આ સુરત આવ્યો છું એટલે મને, કેમ કે અહીંયા ડાયમંડ બજાર બહુ જ ફેમસ છે, એટલે મને એક ડાયમંડની વાત યાદ આવી કે એક જગ્યાએ મેં વાંચ્યું હતું કે આર્ટિસ્ટ એન્ડ ઇડિયટ્સ આર બોર્ન, દે આર નોટ મેડ. એબ્સોલ્યુટલી. તો આ છે ને આ ડાયમંડ જેવું છે કે કાચો હીરો હોય ને એ જોઈને તમને એમ લાગવું જોઈએ કે આમાંથી હીરો નીકળશે, અને પછી એ જેમ જેમ ઘસાતો જાય એમ ધીરે ધીરે વધારે ને વધારે ચમકતો જાય. આજે પણ જ્યારે હું શૂટિંગ કરું છું ત્યારે ઘણી વાર એક નાના નાના એક્ટર્સને હું જોતો હોઉં છું કે એ શું કરે છે, અને મને સાચું કહું હજી આજના જમાનામાં મને એમ લાગે છે કે 53 વર્ષના મારા એક્સપિરિયન્સ સાથે બી મને એવું લાગે છે કે મારે કંઈક હજી શીખવાનું બાકી છે, હું એ લોકોથી શીખું છું. આખી જિંદગી વ્યક્તિ શીખતો જ હોય છે, અને એ જ એટીટ્યુડ રાખવાથી એનો એપ્ટિટ્યુડ વધતો હોય છે. એટલે મારે મારા જેટલા બી નવા કલાકાર આવે છે બધાને મારે કહેવું છે કે તમે આને ઇઝી નહીં સમજતા, આમાં બહુ તમારે સ્ટ્રગલ બી કરવાની આવશે, અને કદાચ જો તમે ફ્લુકલી એક જ પિક્ચરથી બની ગયા તો એમ નહીં સમજતા કે તમે ત્યાં જ ટકી રહેશો. એ જગ્યાએ પહોંચ્યા પછી એ જગ્યા સાચવવી એ સ્ટ્રગલથી પણ વધારે અઘરી છે, એ મારે ખાસ વાત કહેવી છે તમને. તો દર્શક મિત્રો, આ હતા અમારી સાથે ફિરોઝ ઈરાની સાહેબ, અને એમને આપણે બિરદાવીએ અને એમને શુભકામનાઓ આપીએ એમને મિસ્ટર કલાકાર માટે, અને ખૂબ સારી જિંદગી રહે, તંદુરસ્ત ભરી જિંદગી રહે, અમને સારા સારા રોલ એ કરે ને અમને જોવાની મજા આવે એની સાથે હું વિરમું છું. ફરી મળીશું એક નવા કલાકાર સાથે. નમસ્કાર. એક્ટર બનવા માટે તો જીગર જોઈએ, જીગર. અંધારામાં આખું થિયેટર તને જોતું હશે, તું ઊંડો વિચાર કરીશ ને એ રજિસ્ટર થશે દોસ્ત. બોતા કહું છું ને, અમારા જેવા એક્ટરોને સપોર્ટ કરો, સપોર્ટ. ઓ મિસ્ટર કલાકાર.